नमस्कार विद्यार्थी मित्रों, गई काले छेल्ले आपणे छे ए आर्थिक विकास जे पाठ छे एमना विकासशील अर्थतंत्रना जे लक्षणों छे ए शुरुआतना चार लक्षणों जोया था, बराबर समझी गया हशो, फरी पाछा एने जोई गया हशो। हवे आगळनुं जे लक्षण छे मोटाभागे विकासशील अर्थतंत्रमां जे लक्षणो जोवा मळे छे एमां हवे आगळनुं पांचमुं लक्षण जोईए तो बेरोजगारी। बेरोजगारी ज्यारे एक आखा मुद्दा तरीके आपणे भणशुं त्यारे बेरोजगारी एटले शुं, बेरोजगारी कोने कहेवाय एना संदर्भे थोड़ीक विशेष चर्चा करशुं। પણ અત્યારે ટૂંકમાં એવું તમે સમજી લો કે કોઈ પણ એવી વ્યક્તિ કે જે કામ કરવાની ક્ષમતા ધરાવે છે, આવડત પણ છે, લાયકાત પણ છે, કામ કરવાની વૃત્તિ પણ છે અને પ્રવર્તમાન વેતન દર મતલબ ચાલુ જે વળતર મળતું હોય બજારમાં એ વળતરની અપેક્ષા સાથે કામ કરવાની તૈયારી હોય અને કામની શોધમાં હોય, તેમ છતાંય જો કામ ના મળે તો એ બેરોજગાર ગણાય। દેશમાં 3% જેટલા લોકો એ સતત આનો ભોગ બનતા હોય છે। ભારત જેવા દેશમાં તો અમુક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આ રોજગારીનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે, એટલું જ નહીં એ બેરોજગારીનો જે સમયગાળો છે એ સમયગાળો પણ છે એ ખૂબ લાંબો હોય છે અને ત્યારે એ એમાંથી બહાર નીકળવા માટે થઈને દેશને પણ ઘણા બધા સંઘર્ષ કરવા પડતા હોય છે। હવે એ બેરોજગારીને સમજી ગયા પછી વિકાસશીલ અર્થતંત્રમાં કેવા પ્રકારનું આનું સ્વરૂપ હોય છે એની જો આપણે વાત કરીએ તો એના પ્રકાર છે। બેરોજગારીનો મુદ્દો ભણશું ત્યારે આપણે વધારે વિશેષ જોઈશું, પણ બેરોજગારીના પ્રકાર છે એમાં સૌથી પહેલો પ્રકાર છે એ આપણે જોઈએ તો મોસમી બેરોજગારી। નવમા ધોરણમાં તમે આબોહવા ભણીને આવ્યા છો, પહેલા પાઠમાં પણ થોડીક આપણે એની ચર્ચા કરી ગયા છીએ કે આપણે ત્યાં મોસમી પ્રકારની આબોહવા છે। મોટાભાગે ચોમાસાની ઋતુમાં વરસાદ આવતો હોય છે, જે પાણી સ્ટોર થયું છે, સંગ્રહ થયું છે એનું છે એના દ્વારા પિયત કરીને શિયાળામાં પણ કેટલાક પાક લેતા હોય છે। મોટાભાગનું મતલબ 60-62% વિસ્તાર એવો છે કે જ્યાં સિંચાઈની સગવડ નથી। હવે આટલા મોટા વિસ્તારમાં જ્યાં પાણીની સગવડ નથી ત્યાં ઉનાળાનો પાક લઈ શકાતો નથી અને ઉનાળાનો પાક જ્યારે નથી લઈ શકાતો ત્યારે 60% લોકો જે ક્ષેત્ર સાથે જોડાયેલા છે એના 62% લોકો છે એ બેરોજગારીનો ભોગ બને છે। એટલે તમે વિચાર કરો આવડી મોટી માનવ વસ્તીમાં આટલો મોટો હિસ્સો એ લગભગ 4-6 મહિના એ બેરોજગાર રહેતા હોય છે, 6-8 મહિના સુધી એને રોજગારી મળે છે। તો આવડી મોટી માનવ વસ્તી આટલા લાંબા સમયગાળા માટે થઈને બેરોજગાર રહેતા હોય છે માત્ર સિંચાઈના અભાવના કારણે। હવે ધીરે ધીરે આપણે સિંચાઈનું જે ક્ષેત્ર છે એને આપણે વિસ્તારી રહ્યા છીએ, બીજી કેટલીક બહુહેતુક યોજનાઓ દ્વારા પણ એમાં છે વધારે વધારે સારું પરિણામ મળે એવા પ્રયત્નો કરી રહ્યા છે। પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આખા જે ટોટલ માનવ વસ્તી છે એ માનવ વસ્તીના બહુ મોટો ભાગ એ મોસમી બેરોજગારીનો ભોગ બનતો હોય છે। ત્યાર પછી છે છુપી બેરોજગારી। હવે આ છુપી બેરોજગારી, છુપી એટલા માટે શબ્દ છે કે એ દેખાય નહીં એવા પ્રકારની બેરોજગારી છે। ઉદાહરણ આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ, દાખલા તરીકે કોઈ એક ખેડૂત પરિવાર છે, હવે માની લો કે એની પાસે જે જમીનમાં એ વાવેતર કરે છે એમાં બે જ વ્યક્તિ, માનો કે પતિ પત્ની બે જ વ્યક્તિ કામ કરે તો પૂરતું ઉત્પાદન મળી રહેવું છે, વધારે લોકોની જરૂર નથી। પણ એ જે પતિ પત્ની ખેડૂત છે એના 3 સંતાન છે તો એ 3 સંતાન ત્યાં ખેતર ઉપર કામ કરતા તમને નજરે પડશે। હવે ક્યાં તફાવત આપણે ચેક કરવાનો છે તો કે ભાઈ બે જ વ્યક્તિ જો કામ કરે તો પણ 200 મણનું જ ઉત્પાદન થવાનું છે અને 3 એના બાળકો છે એ કામે જોડાઈ જાય છે, મતલબ 5 વ્યક્તિ થાય છે તો પણ ઉત્પાદન તો 200 જ રહેવાનું છે। મતલબ 2 વ્યક્તિના બદલે 3 બીજા ઉમેરાય અને 5 થાય તો પણ ઉત્પાદનમાં કશો ફેરફાર થતો નથી અને માનો કે 3 ત્યાંથી નીકળી જાય છે તો કશો ઉત્પાદન ઘટતું નથી। એટલે વાસ્તવિક રીતે 3 પ્લસ થાય છે કે માઇનસ થાય છે એની ઉત્પાદન ઉપર કશી અસર થતી નથી અને તેમ છતાં તમને કામ કરતા તો દેખાય છે પણ વાસ્તવિક ઉત્પાદન એનું મળતું નથી।
तो देखाता होवा छताए उत्पादन ऊपर कशी असर एनी नहीं थवाना कारणे ये आपने वास्तविकतानो ख्याल नथी आवतो। एटले बेरोजगार तो छे ज, पण तेम छताए काम करे छे, एटले आ काम मळतुं होय एवुं लागे छे, पण वास्तवमां ए काम नथी। एटला माटे छुपी बेरोजगारी तरीके आपणे एने ओळखीए छीए। औद्योगिक बेरोजगारी, उद्योगों बंद थवाना कारणे अथवा तो उद्योग स्थलांतरित थवाना कारणे जे ते जग्याए ए काम करनार लोको छे ए बेरोजगार बनी शके छे। एक समय अमदावाद ए कापड़नी मिलो माटेनुं छे, एक हब गणातुं हतुं। आजे कापड़नी मिलो त्यां छे ए बहु सीमित मात्रामां, मतलब बे पांच, अने ए पण एवी रीते चालती होय एवी छे। तो आटला बधा लोको छे त्यां आ प्रकारनुं काम करता हता, एटले ए समयगाळामां बंद थाय त्यारे बेरोजगार बने छे। બીજી એક બાબત એ પણ છે કે મોટા ભાગના આપણો જે ભારત એ ગામડાઓમાં વસતો દેશ છે, તો ગામડાઓમાં જ્યાં વસ્તી છે, માનવ વસાહત છે, ત્યાં ઔદ્યોગિક એકમોની પ્રતિ જે જરૂરિયાત છે એ પ્રતિકૂળતાઓના કારણે ત્યાં શરૂ નથી થતો, અને ત્યાં શરૂ નહીં થવાના કારણે એ ત્યાંના લોકોને મોટા ભાગે બેરોજગાર રહેવું પડે છે। તો ઘણી વખત ઉદ્યોગ બંધ થવાના કારણે, ઘણી વખત ઉદ્યોગ સ્થળાંતરિત થવાના કારણે, ઘણી વખત ઉદ્યોગો નહીં શરૂ થઈ શકવાના કારણે એ લોકો બેરોજગાર રહેતા હોય છે। અને આ જે બેરોજગારીનો સમયગાળો છે એ ખૂબ લાંબો હોઈ શકે, અને એ સતત જો સતત ચાલુ રહે તો એ કાયમી બેરોજગારી પણ છે। ત્યારે આવડું મોટો માનવ દળ જે શ્રમ છે એ શ્રમનો ઉપયોગ નહીં થવાના કારણે ઉત્પાદન ઓછું થાય છે, અને એ માનવ વસ્તીનું છે એ દેશના અર્થતંત્ર ઉપર બોજ પણ વધતો હોય છે। હા, એ કામ મળે છે ત્યાર પછી ઉત્પાદક એકમમાં છે આવી જતું હોય, પણ ત્યાં સુધી છે એ પરિસ્થિતિ આવી રહેવાના કારણે છે એ દેશના વેગને પણ છે એ બ્રેક લગાડ્યા કરે છે। ત્યાર પછી આવે છે ગરીબી। આ મુદ્દાની શરૂઆતમાં આપણે જોઈ ગયા હતા કે ગરીબ કોને કેવો, ગરીબ મતલબ જીવન જરૂરિયાતની મોજ શોખ એક બાજુ છોડી દો, જીવન જરૂરિયાત માટે પહેલાં રોટી કપડાં અને મકાન, આ ત્રણ બાબતો મહત્ત્વની હતી તમારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે થઈને। પણ હવે એ અસ્તિત્વની સાથે તમારું આરોગ્ય પણ જળવાય અને તમારો વિકાસ થાય એટલા માટે થઈને આરોગ્ય અને શૈક્ષણિક આ બંને બાબતો એમાં ઉમેરી, ટોટલ પાંચ મહત્ત્વની જરૂરિયાત, રોટી કપડાં મકાન આરોગ્ય અને શિક્ષણ, આ પાંચ બાબતો જે વ્યક્તિને મળી રહે છે એ ગરીબી રેખાથી ઉપર છે। હા, વિકસિત રાષ્ટ્રમાં ગરીબી રેખા છે એ સાપેક્ષતાની દ્રષ્ટિએ જોવામાં આવે છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં નિરપેક્ષ, એ જ્યારે મુદ્દો આવશે ત્યારે જોશું। પણ કહેવાનો મતલબ એ છે કે આ પાંચ બાબતો ન મળતી હોય એવા પ્રકારના લોકો જે હોય એને ગરીબી રેખા હેઠળ જીવે છે એવું કહી શકાય, અને વિકાસશીલ અર્થતંત્ર જે છે એમાં ટોટલ જનસંખ્યા જે છે એ ટોટલ જનસંખ્યાના લગભગ ત્રીજા ભાગ જેટલી એ ગરીબી રેખા હેઠળ જીવતી હોય છે। તમે વિચાર કરો, દેશની 125 અબજ કરતાં વધારે વસ્તી છે, મતલબ 135 કરોડને હવે લગભગ ક્રોસ કરી જશે। હવે એના તમે ત્રીજા ભાગની વસ્તી ગણો તો ઘણા બધા તો એવા દેશ છે જે આપણા ગુજરાત જેવડા હોય, એકાદ જિલ્લા જેવડા હોય, કેટલાક ઉત્તર પ્રદેશ જેવડા હોય, તો આવા કેટલા બધા દેશો છે આમાં મૂકીએ એટલી તો વસ્તી આપણા દેશમાં છે ગરીબી રેખા હેઠળ જીવે છે। મતલબ ભારતમાં જે આ સ્થિતિ છે એવું નથી, દુનિયાના દરેક વિકાસશીલ રાષ્ટ્રોમાં આ પરિસ્થિતિ છે। હવે ભારત તો ઝડપથી વિકાસ કરતો હોય એવું અર્થતંત્ર છે, એટલે પ્રમાણમાં પરિસ્થિતિ સુધરી રહી છે અને ઝડપથી સુધરી રહી છે। દુનિયાના ઘણા બધા એવા દેશો છે કે બહુ મોટો ભાગ, માત્ર ત્રીજા ભાગની જ હોય જરૂરી નથી, એના કરતાં વધારે હોઈ શકે, એના કરતાં ઓછી પણ હોઈ શકે, પણ બહુ મોટો હિસ્સો માનવ વસ્તીનો છે એ ગરીબી રેખા હેઠળ જીવતો હોય એવા પ્રકારનું છે અહીંયા જોવા મળશે તમને। ત્યાર પછીનો આગળનો મુદ્દો છે દ્વિમુખી અર્થતંત્ર। ભારત ગામડા અને શહેરોમાં વિભાજિત થયેલો દેશ છે। સામાન્ય છાપ એવી છે કે ગામડાઓમાં વસતો દેશ છે। એક પ્રાચીન સમય હતો કે જ્યારે દેશના ગામડાઓ પણ સમૃદ્ધ હતા, કારણ કે કલાકાર ત્યાં પણ રહેતો હતો અને ત્યાંથી કલાનું સર્જન થતું હતું, ખેત ઉત્પાદન થતું હતું, બીજા કેટલાક એવા નાના નાના ઉદ્યોગો પણ ત્યાં સ્થાપિત થતા હતા, એટલે આ બધા પ્રશ્નો નહોતા।
હવે પરિસ્થિતિ એ થઈ છે કે મોટા ઉદ્યોગોનું સર્જન થવાના કારણે એ મોટાભાગની જે એની સગવડતાઓ છે, જેને આપણે પાયાની સુવિધાઓ કહી શકીએ, એવા પ્રકારની જે સગવડતાઓ કે સુવિધાઓ છે એ મોટાભાગે શહેરી કક્ષાએ મો છે. એટલે આવા જે બધા ઉદ્યોગો છે એ શહેરી કક્ષાએ કેન્દ્રિત થયા છે, અને એના કારણે જે ગ્રામ્ય કક્ષા છે એ ગ્રામ્ય કક્ષાએ આવા ઉદ્યોગો શરૂ થવાના બદલે એ કેન્દ્ર શહેર તરફ ગતિ કરવાના કારણે હવે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીનો છે એ અછત ઊભી થઈ. એના કારણે શહેરો છે વધારે સગવડતાસભર બનતા ગયા, જ્યારે ગામડાઓમાં એ ધીરે ધીરે ભાંગતા ગયા. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે હવે ગામડાઓ ખાલી થવા લાગ્યા છે. શું કામ? તો કે જે પાયાની સુવિધાઓ છે એ પાયાની સુવિધાઓ ગામડાઓમાં નથી. શહેરમાં તમે જુઓ તો કેવા પ્રકારનું માળખું છે, ગામડાનું કેવા પ્રકારનું માળખું છે. ગામડામાં ખાસ કરીને જો આપણે વાત કરીએ, આમ તો ત્યાંની જે પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને પછાત વિસ્તાર છે, મોટા ભાગના લોકોની આજીવિકાનું સાધન હોય તો એ ખેતી છે. એટલે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવકની એક મર્યાદા છે, રોજગારીની કેટલીક સમસ્યાઓ છે, એની સાથે એમાં જે કામ કરવાના સાધનો છે એ પણ મોટાભાગે જૂના પુરાણા યંત્રો છે. આધુનિક સગવડતાઓનો હજી ત્યાં સુધી છે એ ફેલાવો થઈ શક્યો નથી. રૂઢિચુસ્ત સામાજિક માળખું, શિક્ષણનો પણ ત્યાં અભાવ છે. હા, શિક્ષણ નથી જેવું નથી, પણ અમુક મર્યાદામાં છે, અને એના કારણે જે એક વિકસિત સમાજ કે માણસ તૈયાર થવું જોઈએ એ હજી ગ્રામ્ય કક્ષાએ નથી થયું. અમુક પ્રકારની રૂઢિઓ સાથે હજી એ ત્યાં અસ્તિત્વ ધરાવે છે, અને એના કારણે અમુક પ્રકારનો વ્યવસાય, અમુક પ્રકારનું કામ એ હું નહીં કરી શકું. આ જે માનસિકતા છે એમાંથી હજી બહાર નીકળી શક્યા નથી. એટલે આર્થિક સદ્ધરતા, સામાજિક માળખાનો સુધારો, આ બધી એક પછાત અવસ્થા છે. એની સાથે આરોગ્યની સેવા હોય, શિક્ષણની સેવા હોય, બેન્કિંગની હોય, વાહન વ્યવહારની હોય, સંદેશા વ્યવહારની હોય, આ બધી સગવડતાઓમાં છે અપૂરતું એ જોવા મળે છે. અને એના કારણે ગામડાનો માણસ હવે ધીમે ધીમે શહેર તરફ જતો રહ્યો છે. શું કામ શહેર તરફ જાય છે? તો કે ત્યાં બધા જ પ્રકારની છે એ જે પાયાની જરૂરિયાતો છે એમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવી જીવનશૈલી. શિક્ષણમાં તમે જુઓ એ ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્યની સગવડતાઓ, આ બધી જ ત્યાં છે. એ બેન્કિંગ વ્યવસ્થા, ઇલેક્ટ્રિસિટીનો કોઈ પ્રોબ્લેમ નથી, તો ત્યાં એક અત્યાધુનિક કહી શકાય એવા પ્રકારનું માળખું છે. જ્યારે ગામડું એ અતિ પછાત અવસ્થામાં ધકેલાયું હોય એવા પ્રકારનું લાગે છે, અને એના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થવી જોઈએ એ થઈ શકતી નથી. એટલે એક બાજુ દ્વિમુખી, મતલબ બે તરફનું છે કહી શકાય, એક બાજુ પછાત અવસ્થામાં રહેલું ગામડું અને બીજી તરફ એક અત્યાધુનિક કહી શકાય એવા પ્રકારના શહેરો. આ બંને વચ્ચે વિભાજિત થવાના કારણે દેશની જે શહેરી કક્ષાએ જનસંખ્યા છે એને પૂરતી માત્રામાં કદાચ રોજગારી, આવક, મતલબ આ બધી પરિસ્થિતિ કે સગવડતાઓ પ્રાપ્ત થાય છે, જ્યારે ગામડાઓમાં એ આપણે ઊભું કરી શકતા નથી, એ મુશ્કેલી છે. પાયાની જે અપર્યાપ્ત સેવાઓ છે માણસને વિકસવા માટે, રોજગારી માટે, ગરીબી રેખાથી ઉપર આવવા માટે જે સગવડતાઓ જોઈએ, યાદ રાખો કે કોઈ એક ઉદ્યોગ શરૂ થાય તો એના માટે માળખાગત સુવિધાની જરૂર છે. એ રસ્તા હોય, બેન્કિંગ હોય, વાહન વ્યવહાર હોય કે બીજી પણ કોઈ વ્યવસ્થા હોય, આ જે પાયાની સગવડતાઓ છે તો જ એ ઉદ્યોગ ત્યાં છે એ સ્થિત થઈ શકે. પણ અહીંયા પરિસ્થિતિ છે એ એવા પ્રકારની છે વિકાસશીલ અર્થતંત્રમાં કે એના માટે જે જરૂરિયાતગત માળખું જે છે એક ઉદ્યોગને વિકસવા માટે, વૈકલ્પિક વ્યવસાય મળવાના માટે કે શિક્ષણ સંદર્ભે, તો એ હજુ અહીંયા છે એટલા પ્રમાણમાં નથી, અને એના કારણે ત્યાંનો જે સમાજ છે એ એટલા પ્રમાણમાં વિકસી શકતો નથી, અને થોડી એની જે અવસ્થા છે ગરીબી રેખાથી ઉપર જવાની એમાંથી બહાર આવતા છે સમય લાગે છે. તો આ પ્રકારે છે એક આઠમું લક્ષણ એનું છે, અને સૌથી એક છેલ્લું અને મહત્વનું જે લક્ષણ છે એને જોઈએ તો આંતરરાષ્ટ્રીય. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું જે માળખું છે અથવા તો આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે એને આપણે જોઈએ તો સૌથી પહેલી વાત તો એ કે જે વિકાસશીલ અર્થતંત્ર છે મોટા ભાગે ખેત પેદાશો, બગીચાની પેદાશો અથવા તો જે કાચી ખનીજ છે, ધાતુ છે, એ વધારે ઉત્પાદિત કરતી હોય છે. હવે સમજી લઈએ કે દુનિયાના દરેક દેશમાં આ બધું તો પેદા થાય જ છે,
અને એના કારણે છે બજારમાં એની માંગ ઓછી હોય છે અને દામ મતલબ એનું વળતર પણ પ્રમાણમાં ઓછું હોય છે, જ્યારે એના હરીફો પણ ખૂબ વધારે હોય છે અને એના કારણે જે એને આવક થવી જોઈએ એ આવક એને પ્રાપ્ત થતી નથી। એક સાદા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, દેશમાં એ આપણે ત્યાં લોખંડ, દુનિયામાં જે લોખંડ છે લગભગ એના હજુ 20% લોખંડ એ ભારતમાં છે। એટલે ભારતમાં જે લોખંડ છે એ લોખંડને તમે જાપાન નિકાસ કરો છો, સમજી લઈએ કે એક મણ લોખંડના 1000 રૂપિયા છે, તો 50 મણ લોખંડ તમે મોકલો છો તો 50,000 રૂપિયા થયા। જાપાન એ જ લોખંડમાંથી 2 સરસ કાર બનાવીને મોકલે છે અને એ 5-5 લાખની છે તો 10 લાખ રૂપિયા થયા। તમારી પાસે આવક કેટલી થઈ? 50,000ની। હવે એ 2 કાર ખરીદવા જાઓ છો ત્યારે આવક કેટલી થશે? 10 લાખની, મતલબ 9.5 લાખ રૂપિયાનું છે એ ખર્ચ થશે વધારે। હવે આના માટે વિકાસશીલ અર્થતંત્રએ શું કરવું પડશે? તો કે એની આવક ઓછી છે, જરૂરિયાત સંતોષવા માટે આયાત કરવી પડશે। આયાત જ્યારે કરે છે ત્યારે સૌથી વધારે એની પાછળનું રોકાણ વધે છે અને એના કારણે એના ઉપર વિદેશી દેવું પણ વધે છે। એટલે જે અવસ્થામાં છે ત્યાંથી અર્થતંત્ર વધારે ડાઉન થાય છે, મતલબ એના ઉપર વિદેશી દેવાનો કે અર્થતંત્ર ઉપરનો દેણાનો બોજ વધી જાય છે અને એના કારણે છે એની જે વિકાસની ગતિ છે એને સતત બ્રેક લાગ્યા કરે છે। આ અવસ્થામાં કોઈ પણ વિકાસશીલ અર્થતંત્રને કે વિકાસ કરી રહેલા અર્થતંત્રને જે વેગ મળવો જોઈએ એ પ્રાપ્ત નથી થતો। પ્રારંભિક સમસ્યાઓ છે વધારે હોય છે, એમાંથી બહાર નીકળવા માટે સમય લેતો હોય છે, તો કુદરતી સંસાધનોનો વધારે વધારે ઉપયોગ કરી વધારે વધારે છે સારું પરિણામ મેળવવા માટે દરેક રાષ્ટ્ર છે મથતું હોય છે અને ભારત પણ એમાંનું જ એક વિકાસશીલ રાષ્ટ્ર છે। મેં પ્રારંભિક બાબત શરૂ કરતા પ્રથમ લક્ષણ જોતા પહેલા તમને કીધું હતું કે તમારે આ લક્ષણો યાદ રાખવા માટે માત્ર ભારતના અર્થતંત્રને ધ્યાનમાં રાખવાનું છે, વધતા ઓછા અંશે એ બધા જ લક્ષણો તમને જોવા મળશે। હવે તમે સમજી શકો છો કે આપણે ભારતના અર્થતંત્ર સાથે આ બધા જ લક્ષણોને સરખાવ્યા છે। હવે એ બધા જ લક્ષણો લગભગ એની સાથે સુસંગત છે, મતલબ કે આપણું અર્થતંત્ર એ વિકાસશીલ છે। પણ હવે આગળના પાઠમાં આપણે એ પણ જોવાના છીએ કે જ્યારે કોઈ અર્થતંત્ર છે એ પ્રાથમિક ક્ષેત્ર ઉપરથી ધીમે ધીમે માધ્યમિક અને સેવાકીય ક્ષેત્ર ઉપર પ્રભુત્વ વધારે છે, મતલબ એનું મહત્ત્વ અર્થતંત્રમાં વધી જાય છે, એ મહત્ત્વ જ્યારે વધી જાય છે ત્યારે સ્વાભાવિક છે કે તમારો દેશ વિકાસ કરી રહ્યો છે। પણ એ પછી જોવાના છે, પણ આ લક્ષણો તો આપણને સુસંગત છે, મતલબ હજુ આપણે વિકાસશીલ અર્થતંત્ર છીએ। હવે આ મુદ્દાઓ જોયા પછી જે આગળનો મુદ્દો છે એમાં આપણે જોઈએ તો અર્થતંત્રની ભાષા, અર્થશાસ્ત્રની ભાષામાં જોઈએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। બહુ સરળ મુદ્દો છે, 2 માર્કમાં પણ ઘણી વખત પૂછાયો છે, ક્યારેક પૂછાઈ શકે છે। ટૂંકમાં જ્યાં આર્થિક હેતુ ન હોય, યાદ રાખજો, આર્થિક હેતુ ન હોય મતલબ વળતરની અપેક્ષા ન હોય, વળતર કોઈ પણ સ્વરૂપનું હોઈ શકે, માત્ર પૈસાના સંદર્ભે જ નહીં સમજવાનું, કોઈ એક વસ્તુ આપે છે તો એના બદલામાં બીજી વસ્તુ મેળવે છે તો પણ એ વળતર જ છે, પણ કોઈ એક વસ્તુ કે સેવા આપ્યા પછી કોઈ પણ સ્વરૂપમાં વળતરની અપેક્ષા નથી તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે। જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે અથવા તો કોઈ પણ વસ્તુ આપવામાં આવે છે તો એના બદલામાં કોઈ સેવા લેવામાં આવે છે કે કોઈ વસ્તુ મેળવવામાં આવે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે। ઉદાહરણ દ્વારા સમજીએ, કોઈ ડોક્ટર છે એ તમને છે એ દવા આપે છે અને એ દવા પહેલાં છે તમે જે કંઈ આખી પ્રોસિજર કરી છે એમાં એક કામ તમે કર્યું છે પૈસા ચૂકવવાનું અથવા તો પછી ચૂકવવાના છો અને એના બદલામાં તમને આરોગ્ય ચેક કર્યું છે અને દવા આપે છે તો આ આર્થિક પ્રવૃત્તિ છે। પણ એ જ ડોક્ટર તમને કોઈ પણ આર્થિક કે બીજા કોઈ સ્વરૂપનું વળતર મેળવવાની અપેક્ષા ન હોય અને તેમ છતાં તમને પ્રિસ્ક્રિપ્શનમાં છે એ બધી જ સારવાર માટેની દવાઓ કે પરેજી લખી આપે છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે। વકીલ કેસ લડે છે અને એની ફી લે છે તો આર્થિક છે અને ફ્રીમાં તમારો કેસ લે છે તો ફ્રી છે। શિક્ષક ભણાવે છે અને પગાર નથી લેતા તો બિન આર્થિક પ્રવૃત્તિ છે, પગાર લે છે તો આર્થિક પ્રવૃત્તિ છે।
માતા બાળકનો ઉછેર કરે છે, કોઈ અપેક્ષા નથી હોતી. ના, ભવિષ્યમાં છે એ વૃદ્ધાવસ્થામાં એની પગદંડી બને એ કદાચ એવું માન્ય પેલું હોય, પણ બાકીની કોઈ એની એવી અપેક્ષા નથી હોતી કે મારે આટલું એ વળતર મળશે. તો આ માં છે એ બાળકનો ઉછેર કરે છે, એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. ટૂંકમાં કેટલીક એવી પ્રવૃત્તિઓ જે છે એના સંદર્ભે પણ આગળ થોડી આપણે વાત કરવાની થશે. એટલે સૌથી પહેલાં તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે પછીનો જે મુદ્દો છે એ ભારતીય અર્થકારણનું માળખું. દુનિયાનો કોઈ પણ અર્થતંત્રમાં એ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે, અને એ બધી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ અલગ અલગ રીતે વિભાજિત કરવાના બદલે ત્રણ એના સમૂહમાં આપણે છે વિભાજિત કરી શકીએ. એ ત્રણ ક્ષેત્રો જે છે એમાં સૌથી પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, દેશનું આખું અર્થતંત્ર એ આ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રવૃત્તિ તો ઘણી બધી હશે, અલગ અલગ પ્રકારના વ્યવસાય હશે, અલગ અલગ પ્રકારની આવક મેળવવાનો છે એ કામ કરતા હશે, અલગ અલગ પ્રકારના ઉદ્યોગો હશે, પણ એ બધાને અલગ અલગ ખાનામાં મૂકીએ તો ત્રણ ભાગ પડી શકે. એમાં સૌથી પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર. હવે આ પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે કૃષિ અને કૃષિ સાથે જોડાયેલા વ્યવસાય. માત્ર એ જ નહીં, પણ તમે ટૂંકમાં એટલું સમજી લો કે આ વ્યવસાય કરવા માટે કોઈ ખાસ ટ્રેનિંગની કે કોઈ તાલીમની જરૂર નથી. અશિક્ષિત વ્યક્તિ પણ એ કામ કરી શકે, કારણ કે એકદમ સાદું કામ છે, કામ શ્રમ નથી એવું નથી, પણ એના માટે ટ્રેનિંગની જરૂર નથી એવા પ્રકારનું કામ છે. કદાચ વધારે શારીરિક શ્રમ ત્યાં જ ખર્ચાય છે. તો કૃષિ ક્ષેત્ર છે એ આ પ્રકારના ક્ષેત્રમાં આવશે, એ પ્રાથમિક ક્ષેત્ર છે, કૃષિ અને કૃષિ સાથે જોડાયેલા તમામ વ્યવસાય. પછી એ પશુપાલન પણ હોઈ શકે, મરઘા બતકા ઉછેર હોઈ શકે, મધમાખી ઉછેર હોઈ શકે, જંગલ પેદાશો, આ બધું પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. જંગલ પેદાશો પણ એમાંની જ એક આવશે. ખનિજ જે છે એનું ખોદકામ કરવું, આવા બધા જે વ્યવસાય છે એ વ્યવસાય જે બધા છે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. આ પહેલું માળખું છે. યાદ રાખો કે દુનિયાના હમણાં જ આપણે જોઈ ગયા વિકાસશીલ અર્થતંત્રમાં આ ક્ષેત્રનું વર્ચસ્વ વધુ હોય છે. ભારતમાં પણ આપણે જોઈ ગયા કે 60% આસપાસ લોકો છે આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, 25% આવક એ આ ક્ષેત્ર ધરાવે છે. યાદ રાખજો કે જેટલા લોકો છે એના કરતાં આવકનું પ્રમાણ ઓછું છે. જ્યારે આપણું આયોજન પંચ અમલમાં આવ્યું ત્યારે છે એ 72% લોકો છે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા હતા, 57.7% જેટલી રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો હતો. મતલબ બંને પ્રકારે પ્રાથમિક ક્ષેત્ર સૌથી મહત્વનું હતું, એ રોજગારી હોય કે રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ હોય. હવે તમે વિચારો કે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઘટ્યું છે 57.7 થી હવે છેક 25%ની આજુબાજુ આવી ગયું છે, તો 72%થી એ 60%ની આજુબાજુ 12% ઘટ્યા. યાદ રાખો કે એ સમયે 36 કરોડ 40 કરોડની વસ્તી હતી આપણી, અને આજે 135 કરોડ છે એના 60%. એટલે સંખ્યા કૃષિ ક્ષેત્રે વધી જ છે, પણ તેમ છતાંય ટકાવારીનો દર ઘટ્યો છે. ટૂંકમાં હું એટલા માટે વાત કરું છું કે આ જે ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્ર આઝાદી સમયગાળામાં છે બંને ક્ષેત્રે મહત્વનું હતું, હવે ધીમે ધીમે એનું મહત્વ ઓછું થઈ રહ્યું છે અને એનું છે સ્થાન હવે આ બંને લઈ રહ્યા છે, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આજે લગભગ દેશની રાષ્ટ્રીય આવકમાં છે સેવા ક્ષેત્રનો 49.5% હિસ્સો છે. તો તમે વિચાર કરો કે આ બંને સાથે છે આ એકલું 50%માં ઊભું રહે એવા પ્રકારની સ્થિતિ છે. મતલબ આનું મહત્વ વધ્યું છે, બીજું અને ત્રીજા ક્ષેત્રનું મહત્વ વધ્યું છે. મતલબ આપણે વિકાસ કરી રહ્યા છીએ. જેટલું ઝડપથી આ બંનેનું મહત્વ વધશે એટલી ઝડપથી છે તમારા રાષ્ટ્રનો વિકાસ ઝડપી હશે, ગતિ તેજ હશે.
તો અહીંયા છે આપણને હવે ખ્યાલ આવે છે કે 1951 પછી આયોજન પંચ પછીના જે આંકડાઓ ઉપલબ્ધ છે આપણી પાસે એ મુજબ ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે, મતલબ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે, એના આંકડાઓ ઉપરથી આપણને છે ખ્યાલ આવે છે. બીજું ક્ષેત્ર છે માધ્યમિક ક્ષેત્ર. સૌથી વધારે મજબૂતાઈ અને ઝડપી ગતિ જે આપનાર છે વિકાસ તરફની એ માધ્યમિક ક્ષેત્ર છે. મેં તમને એક હમણાં થોડા સમય પહેલાં એક ઉદાહરણ આપ્યું કે જાપાન છે અહીંયાથી 50 મણ લોખંડ લઈ ગયું છે, તો એના 50,000 માનો કે વળતર આપણને મળે છે, પણ એ 25-25 મણની એક એક કાર, એવી બે કાર બનાવે છે તો એ 5 લાખની છે, મતલબ 25,000માંથી એણે 5 લાખ બનાવ્યા. તો હવે 5 લાખ તમારે ચૂકવવા પડશે, મતલબ 4,75,000 તમારે વધારાના જોડવા. એ વધારાની આવક કોને થઈ? જાપાનને. શું કામ? તો કે એની પાસે આ ઔદ્યોગિક એકમ છે માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રમાં નાના ઉદ્યોગથી લઈને લઘુ ગૃહ ઉદ્યોગથી લઈને મોટા કદના ઉદ્યોગ, યાદ રાખો કે મોટા કદનો ઉદ્યોગ એટલે એમાં બહુ મોટું મૂડીરોકાણ હોય. હા, રોજગારીની દ્રષ્ટિએ મોટા ઉદ્યોગોમાં બહુ મહત્વનું નથી, કારણ કે જે રોજગારીની દ્રષ્ટિએ છે એ નાના ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ છે, એનું વિશેષ મહત્વ છે. આંકડાકીય રીતે જોઈએ તો મોટા ઉદ્યોગોમાં 4% રોજગારીનું છે મહત્વ છે મળે છે, જ્યારે નાના ઉદ્યોગો 96% રોજગારી આપે છે. કારણ કે મોટા ઉદ્યોગમાં મોટા કદાવર યંત્રો છે, ઉત્પાદન ખૂબ છે, આંતરરાષ્ટ્રીય માર્કેટ છે, વધુ મૂડીરોકાણ છે. નાના ઉદ્યોગોમાં આ બધું ઓછું છે, પણ તેમ છતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તમારે ઊભું રહેવું હોય અને વધારે ઉત્પાદન લઈને વધારે નફો લેવો હોય તો મોટા ઉદ્યોગો પણ જરૂરી છે. એની ચર્ચા ક્યારેક આપણે કરશું, પણ માધ્યમિક ક્ષેત્ર જે છે એમાં લઘુ ઉદ્યોગથી શરૂ કરીને ગૃહ ઉદ્યોગથી શરૂ કરીને મોટા કદના ઉદ્યોગો, બધા જ જે ઉદ્યોગો છે એ આના અંદર આવી જશે, અને સૌથી વધારે સારું વળતર એ આ ક્ષેત્રમાંથી મળે છે. અને જેટલું વર્ચસ્વ કોઈ પણ અર્થતંત્રમાં માધ્યમિક ક્ષેત્રનું વધશે એટલે એની વિકાસની ગતિ છે તે જ બનશે. હવે ત્યાર પછી ત્રીજું મહત્વનું જે ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્ર છે. હવે સેવા ક્ષેત્રમાં મોટા ભાગે શિક્ષણની સેવાઓ, આરોગ્યની સેવાઓ, વાહન વ્યવહારની સેવાઓ, બેન્કિંગ સેવાઓ, બધી જે કંઈ બાકીની જે સેવાઓ છે, વીમાની સેવાઓ, આ બધી જ, રેલવેની, આ બધી જ સેવાઓ છે એ આમાં આવશે. દેશમાં આ જે સેવાઓ થકી, વાહન વ્યવહાર થકી કે બીજા કોઈ એવા આરોગ્ય થકી જે આવક થાય છે એનું મહત્વ વિશેષ વધી રહ્યું છે. અહીંયા મહત્વના પ્રાથમિક ક્ષેત્ર મહત્વનું નથી એવું નહીં સમજતા. પ્રાથમિક ક્ષેત્ર જેટલું ઓછું ને આ બંને જેટલા વધારે એટલા ફાયદામાં, પ્રાથમિક ક્ષેત્ર પણ મહત્વનું છે. તમને એક જાણ માટે કહી દઉં કે અમેરિકામાં 5% લોકો ખેતી કરે અને દેશ આખાનું પૂરું થાય. જાપાનમાં 7%ની આજુબાજુ એ ખેતી કરે, ઓસ્ટ્રેલિયામાં તો એ 5-7% લોકો છે ખેતી કરતા હોય અને બાકીની જરૂરિયાત પૂરી થાય. વિચાર કરો તમે, આવડા મોટા ખેતીના ક્ષેત્રને 8% લોકો જ સંભાળે અને આપણે ત્યાં આટલા બધા લોકો આ ક્ષેત્રને સંભાળે છે, પણ તેમ છતાં ઉત્પાદનની દ્રષ્ટિએ છે એક મોટો તફાવત છે. શું કામ? કારણ કે અહીંયા આપણે માનવ શ્રમનો વધુ ઉપયોગ થાય છે, જ્યાં યંત્રોનો વધારે ઉપયોગ થાય છે, એટલે ઉત્પાદન વધુ છે, શ્રમ ઓછો છે, અને એ વધારે યંત્રોનો ઉપયોગ થતો હોવાના કારણે ઉત્પાદન પણ સસ્તું બને છે. એટલે કૃષિ ક્ષેત્રને આપણે નામશેષ નથી કરવાનું, કારણ કે મારી તમારી જે જરૂરિયાતો છે એમાં ખોરાકથી લઈને કપડાથી લઈને કેટલાક ઉદ્યોગોના કાચા માલ તરીકે એ પ્રાથમિક ક્ષેત્ર મહત્વનું જ છે, પણ ત્યાં જે વસ્તીનું ભારણ છે એ વસ્તીને ત્યાંથી લઈને બીજા કોઈ ક્ષેત્રમાં, આ બંને કોઈ ક્ષેત્રમાં છે એ કામે લગાડી શકાય, તો એનું જે ઉત્પાદન છે એ પ્રાથમિક ક્ષેત્રમાં મળે છે એના કરતાં અહીંયા વધારે મળી શકે, અને એના કારણે છે દેશની આવક વધી શકે, લોકોની સુખાકારી વધી શકે. એટલે આનું મહત્વ ઓછું થતું જાય, આ બંનેનું વધતું જાય, એ વિકાસની ગતિને વધારે તેજ કરી શકે છે. પણ આ ક્ષેત્ર નકામું નથી, એ બહુ મહત્વનું છે. પણ ત્યાં જે માધ્યમિક ક્ષેત્રમાં કામ થાય છે એ પ્રકારે ત્યાં વધુ યંત્રોનો ઉપયોગ થાય, આધુનિક ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય, ઓછામાં ઓછા માનવશ્રમનો ઉપયોગ થાય, તો ઉત્પાદન વધારી શકાય, સસ્તું બનાવી શકાય, અને એના કારણે એ લોકોની પણ આવક છે વધારી શકાય.
देश में आज लगभग 49.5% जेटली राष्ट्रीय आवक में हिस्सो ये सेवा क्षेत्र धरावे छे। रोजगारी दृष्टिए पण एक खूब एवं महत्व एनु छे गणी शकाय। तो बन्ने में जोईए तो अत्यारे तो राष्ट्रीय आवकना संदर्भे छे प्राथमिक क्षेत्र हवे ए प्रमाण में नीचू गयु छे, पण रोजगारी दृष्टिए हजी आपने एनो विकल्प मळी शक्यो नथी। एटले रोजगारी दृष्टिए तो हाल पूरतुं ए महत्वनुं छे एवुं समजवुं रह्युं। आ बन्ने क्षेत्रो छे राष्ट्रीय आवकमां सेवा क्षेत्रनुं छे महत्व ए विशेष वध्युं छे। माध्यमिक क्षेत्रोमां पण आपणे आयोजन पंचना अमल पछी अने क्रमशः एमां छे ए उदारीकरण ने ए वैश्वीकरणनी नीति अपनाव्या पछी 1991 पछी तो एक खास एवो उछाळो आव्यो छे अने एना कारणे आपणुं विकासनी गति पण खूब वेग पकड्यो छे। आवनारा नजीकना भविष्यमां छे એ હજુ આનાથી વધારે સારા પરિણામો આપણને મળવાની અપેક્ષા પણ છે, ત્યારે એ કામ આપણું છે વધારે સારું થાય એ જરૂરી છે। ટૂંકમાં આ ત્રણેય ક્ષેત્રો કોઈ પણ રાષ્ટ્ર માટે એ અતિ મહત્વના હોય છે, ખૂબ ઉપયોગી હોય છે અને એમાં જ આખા દેશની જનસંખ્યા કે બધા જ સંસાધનો છે વિભાજિત થતા હોય છે અને એમાં કયા ક્ષેત્રોનું મહત્વ વધતું જાય છે, કયા ક્ષેત્રોનું મહત્વ ઘટ્યું છે એના આધારે એની વિકાસની ગતિને એ નક્કી કરી શકાય છે અને આવનારા ભવિષ્યમાં એ કેવા પ્રકારનું એનું ડેવલપ થશે એ પણ અંદાજ એ મૂકી શકાય છે। હવે આ જે માળખું છે એ માળખા પછી ઉત્પાદનના જે સાધનો છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય ત્યારે કેટલીક જરૂરિયાતો એ પૂરી કરવામાં આવે તો જ એ ઉત્પાદન શક્ય બની શકે। હવે અહીંયા છે ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા 4 જેટલા સાધનો, ઘણી બધી અલગ અલગ પ્રકારના ઉત્પાદન છે, અલગ અલગ પ્રકારની વસ્તુઓની જરૂર પડવાની છે। એટલે એ કોઈ એક ઉત્પાદન, તમે કોઈ એક ચોક્કસ ઉત્પાદન નક્કી કરો છો ત્યારે એમાં ચોક્કસ વસ્તુ જ જોઈશે, પણ આ બધા સમૂહને જો તમારે ટૂંકમાં વિભાજિત કરવો હોય તો એના 4 જેટલા સાધનો બની શકે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, 4 બાબતો। 3 માર્કમાં પૂછાયેલો હજુ પણ પૂછાઈ શકે છે અને કોઈ એક બાબતના સંદર્ભે પણ પૂછી શકે, ત્યારે બહુ સરળ મુદ્દો છે। જો આવું પૂછાય તો પૂરા માર્ક્સ તમે છે ખેંચી શકો એવું છે। 8માં પાઠમાં આપણે જમીન વિશે ભણી ગયા છીએ। જમીન એક કુદરતની એવી માનવને અમૂલ્ય ભેટ છે, ટૂંકમાં સજીવ સૃષ્ટિને, કે જેમાંથી આપણી તમામ જરૂરિયાતો, એ પ્રાણી હોય એ માનવ હોય કે એની જે જરૂરિયાતો છે એ પૂરી કરવાની ક્ષમતા છે। યાદ રાખજો હું જરૂરિયાત શબ્દ વાપરું છું, પણ અહીંયા છે એ જરૂરિયાતનો મતલબ તમારે છે એ ઈચ્છાઓ નથી કરવાની, કારણ કે ઈચ્છાઓ એ માણસની ક્યારેય પૂરી નથી થતી। તો એના તરફથી જે કંઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે એ અને ત્યાર પછી મૂડી, મોટાભાગે મૂડી જે છે એ આપણે પૈસાના સ્વરૂપમાં જ એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ। યાદ રાખો કે અહીંયા અર્થશાસ્ત્ર મૂડી એટલે માત્ર પૈસા નહીં પણ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ સાધનો અને ત્યાર પછી આ બધાને યોગ્ય રીતે જોડવાનું કામ કરતા શ્રમ, મતલબ શ્રમિક જે છે એ એનો જે કામ કરે છે એ શ્રમ છે અને ત્યાર પછી છે એ આ બધાનું યોગ્ય રીતે આયોજન ગોઠવનાર એ નિયોજન અથવા તો એ કામ કરનાર વ્યક્તિ નિયોજક છે। મેં તમને થોડોક ખ્યાલ એટલા માટે આપ્યો છે કે હવે તમે આ વિડીયો પૂરો થાય પછી આ 4 સાધનો જે ઉત્પાદનના છે એને તમારી ટેક્સમાં વાંચો, જોવો, સમજો અને કેવા પ્રકારે આપણને ઉપયોગી છે અથવા તો ઉત્પાદનમાં આ કઈ રીતે જોડાય છે, કયા કયા સાધનો છે એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોય છે એ થોડુંક જોઈ લેવાનું છે। કાલે ફરી પાછા આવતીકાલનો જે તમે વિડીયો જોશો એમાં આ બધા સાધનોથી જ શરૂઆત કરશું અને શું છે એમાં ખરેખર શું આવે છે એને આપણે જોશું। ત્યાં સુધીમાં તમે ભારતીય અર્થકારણનું માળખું અને આગળના જે આંતરરાષ્ટ્રીય એટલે વિકાસશીલ રાષ્ટ્રના જે લક્ષણો છે એ એક વખત લખવાના છે, બરાબર પાકા કરવાના છે અને આને બરાબર જોતો આવવાનું છે। ધન્યવાદ।